એન્ટુ વાયરસે પહોંચી વળવા રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઈ છે એચ થ્રી એન ટુ વાયરસ અંગે આરોગ્ય પ્રધાને કહ્યું કે ગુજરાતમાં એક પણ મૃત્યુ એચ થ્રી એન થી નથી થયું વડોદરામાં થયેલ મૃત્યુ પણ ઇન્ફ્લુએન્ઝાના કારણે થયું છે માર્ચના અંત સુધીમાં વાયરસ પર કાબૂ મેળવી લેવાશે તેવો રાજ્ય સરકારે દાવો પણ કર્યો ગુજરાતમાં ત્રણ મહિનામાં એચ થ્રી એન્ટુ ફ્લુના છ અને એચ વન એન ટુ ના એશી કેસ નોંધાયા એચ થ્રી એન્ડ ટુ ફ્લુના કારણે દર્દી તાવ અને ખાંસીના કેસ વધ્યા છે વધુમાં આરોગ્ય પ્રધાને કહ્યું કે સિવિલ જનરલ હોસ્પિટલ્સમાં આઇસોલેશન વોર્ડ જરૂરી દવા પીપી કીટનો જથ્થો પહોંચાડી દીધો છે કોરોનાને નવા વાયરસના લક્ષણો એક સમાન છે વાયરસના લક્ષણો દેખાય તો પહેલા કોવિડનો ટેસ્ટ કરવા પ્રધાને અપીલ કરી હતી કોવિડના નવા કેસો આવી રહ્યા છે તે વાયરસનું વેરિયન્ટ છે સરકારમાં પણ સેટકોમના માધ્યમથી તમામે તમામ આરોગ્ય વર્કર આશા વર્કરથી લઈ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર સુધી મેડિકલ ઓફિસર સુધી બધાને જ એક આ કેવી રીતે એનો પ્રચાર પ્રસાર રોકવા માટે અને કેવી રીતે ઝડપથી સારવાર માટેની ટ્રેનિંગનો એક અભ્યાસ વર્ગ પણ કરી દીધો છે મૌખિક જિલ્લા સ્તરે પણ થાય છે રાજ્ય સ્તરે પણ આપણે કર્યો છે દરેક જગ્યાએ દવાઓ આપણે પહોંચાડી છે રાજ્ય સરકારી રોગચાળા સામે તૈયારીના ભાગરૂપે ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે તમામ સિઝનલ ફ્લો કેસોની નામ સાથેની વિગતો જીઈઆર એમઆઈએસ પોર્ટલ પર મોનિટરિંગ થાય છે રાજ્યમાં ડબલ્યુએચઓ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની અમલવારી શરૂ થઈ ગઈ છે બે જેટલો જથ્થો વેરહાઉસમાં રિઝર્વ કરાયો છે પણ મૃત્યુ એચ થ્રી એન ટુથી થયેલ નથી અને હાલની તારીખમાં એક મૃત્યુ બે ત્રણ દિવસ પહેલાં એક વડોદરા ખાતે એક દર્દીનું થયું છે એ ઇન્ફ્લુએન્ઝાથી થયું હોય એવું પ્રાથમિક તારણ આવ્યું છે